ધોરણ ત્રણ ચેપ્ટર છ હવે આપણે ઉદાહરણ પ્રમાણે દાખલા શીખવાના છે હવે આ પહેલું આપણને આપ્યું છે બરાબર છે એની એની અંદર શું કરવાની છે કે આ બંનેની બાદ બાકી કરવાની છે પાંચમાંથી છ ન જાય એટલે આને છે કે ઉપર પંદર અહીંયા આપણે દસકો લઈએ અને બાજુમાં ઝીરો હોય તો શું થાય તો ઝીરોને છેકીને ઉપર નવ લખવાના હંમેશા યાદ રાખવાનું જ્યારે આપણે દસકો લીધો હોય એની બાજુમાં તરત જ ઝીરો આવે તો ઝીરોને છેકીને ઉપર નવ લખી દેવાના અને બાજુમાંથી ચાર ને છેકીન ત્રણ એક સંખ્યા બાજુની જે રકમ હોય એમાંથી એક સંખ્યા ઓછી થઈ જાય હવે પંદરમાંથી છ જાય તો નવ વધે નવમાંથી આઠ જાય તો એક વધે અને ત્રણમાંથી બે જાય તો એક વધે હવે આ બાદ બાકીનો દાખલો સાચો છે કે ખોટો આપણને કઈ રીતે ખબર પડી જાય તો આ જે નીચેની જે સંખ્યા છે એ અને આપણો જે જવાબ આવ્યો છે એ આ બંનેનો સરવાળો કરીએ એટલે આ જે ઉપરની જે સંખ્યા ચારસો પાંચ છે એ જવાબમાં આવશે જોજો કઈ રીતે તો આ જે જવાબ આવ્યો એ એકસો ને ઓગણીસો સરવાળો નવ ને છ પંદર પંદરનો પાછળ વધી પડી એક આઠ નવ ને દસ દસ ની મીંડું વધી પડી એક ને એક બે ને બે ચાર ચારસો પાંચ જવાબ આવી ગયો ને એવી રીતે હવે નીચેનો બીજો દાખલો આની અંદર આપણને કંઈ જ નથી કીધું આજે સાઠ ઓછા પચીસ બરાબર એટલે કે સાઠમાંથી પચીસને શું કરી દેવાના બાદ કરી દેવાના તો અહીંયા આવી રીતે આપણે દાખલો ગણી દેવાનો ઝીરોમાંથી પાંચનો જાય આને ચિકિન ઉપર દસ જો પહેલી વખત આપણે દસકો લેવાનો હોય ત્યારે તો દસ જ મૂકવાના હો તો આની અંદર જે બાજુની સંખ્યા આપણે ઓછી કરવાની હતી ત્યાં નવ આવે પહેલી વખત નવ નહીં આવે 6 માંથી એક ઓછા થઈ જાય એટલે પાંચ દસ માંથી પાંચ જાય તો પાંચ પાંચ માંથી બે જાય તો ત્રણ એટલે સાઈઠ માંથી પાંત્રીસ જાય તો સોરી સાઈઠ માંથી જાય તો પાંત્રીસ જવાબ આવે હવે પાંત્રીસ વત્તા તો એ અહીંયા દાખલો ગણી દેવાનો પાંત્રીસ વત્તા પચીસ એ આનું આ જ છે એટલે સાઈઠ જવાબ આવશે પાંચમાં પાંચ ને પાંચ દસ ની શૂન વધી પડી એક ત્રણ ને એક ચાર ને બે છ એટલે અહીંયા શું જવાબ આવ્યો સાઈઠ આવવો ને આવો જ બીજો દાખલો છે પણ એ થોડીક અલગ રીતે આપ્યો છે આપણને જો ઓલાની અંદર તો શું હતું કે બંનેનો સરવાળો કરવાનો હતો અને જવાબ આપણે લખવાનો હતો આની અંદર વચ્ચેની સંખ્યા આપેલી છે અને જવાબ આપેલો છે તો હવે શું કરીશું જ્યારે સરવાળાની અંદર જવાબ આપી દીધો હોય અને જે વચ્ચેની સંખ્યા છે એ પણ આપી દીધી હોય તો શું કરવાનું ખબર છે સરવાળો પણ આપણે કરીશું શું બાદ બાકી તો આ જે સો જવાબ છે એમાંથી આ સિત્તેર છે એને આપણે બાદ કરીશું એટલે આપણને આ જે ખાલી જગ્યા છે એનો જવાબ મળી જશે તો સોમાંથી ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો ઝીરોમાંથી સાત નો જાય આને છેકી ઉપર દસ અને આને છેકી ઝીરો દસમાંથી સાત જાય તો ત્રણ ત્રીસ આવ્યો તો એ ત્રીસ અહીંયા લખી દઈશું ત્રીસ વત્તા સિત્તેર શું થાય સો થઈ જાય ને હવે આની અંદર જુઓ પડે હવે આ સરવાળાની અંદર આપણે શું કર્યું બાદ બાકી કરી હવે આ બાદ બાકીની અંદર આપણે શું કરવાનું સરવાળો કરવાનો એટલે આપણને જવાબ મળી જાય તો સિત્તેર પચાસ ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો સાત ને પાંચ શું આવશે એકસો ને માંથી સિત્તેર બાદ થાય તો કેટલો જવાબ આવે પચાસ હવે આ અઠાવન ઓછા સત્યાવીસ એવું આપ્યું છે આની અંદર પણ છે ને આપણે અલગ રીત કરવાની છે પહેલા તો આપણે જે સામાન્ય બાદ બાકી છે એ જ કરીએ બરોબર છે તો 58 ઓછા સત્યાવીસ આઠ માંથી સાત જાય તો એક પાંચ માંથી બે જાય તો ત્રણ તો અઠાવન ઓછા સત્યાવીસ કરીએ તો એકત્રીસ જવાબ આવે બરોબર છે હવે જોજો કઈ રીતે કરું છું ઈ આ સત્યાવીસ વચ્ચેની જે રકમ છે તો ઈ સત્યાવીસ વત્તા કોઈ પણ અહીંયા રકમ હોય એની બાજુમાં મીંડાવાળી સંખ્યા એટલે કે સત્યાવીસ સત્યાવીસ પછી મીંડાવાળી સંખ્યા ક્યારે આવે તો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્રીસ એટલે ત્રીસે મીંડાવાળી સંખ્યા થઈ જાય ત્રીસે બરોબર છે હવે આ સત્યાવીસની ની અંદર કેટલા ઉમેરીએ તો ત્રીસ થઈ જાય તો ત્રણ ત્રણ ઉમેરીએ તો ત્રીસ થઈ જાય બરાબર છે હવે આ ત્રીસ આ સંખ્યાની અંદર કઈ નીકળવાનું આજે જવાબ આવ્યો હોય એ ત્રીસ વત્તા દસ ઉમેરી દેવાના કેટલા ઉમેરી દેવાના દસ ઉમેરી દેવાના બરાબર ત્રીસ વત્તા દસ ચાલીસ થાય અહીંયા જે કોઈ પણ સંખ્યા હોય એની અંદર અહીંયા ફરજિયાત દસ જ ઉમેરી દેવાના હવે આ જે જવાબ આવ્યો એ અહીંયા લખવાના ચાલીસ વત્તા હવે કેટલા ઉમેરવાના ખબર છે જો આ પહેલી સંખ્યા વચ્ચેની જે સંખ્યા હતા એ આપણે લીધી એ સત્યાવીસ હતી એ સત્યાવીસને આપણે મીંડાવાળી સંખ્યા કરવાની એટલે ત્રીસ થાય સત્યાવીસ પછી મીંડાવાળી સંખ્યા એટલે ત્રીસ થાય જો તેર હોત તો તેર તેર હોય તો કેટલા કઈ થાય તો વીસ થાય પિસ્તાલીસ તો પચાસ થાય બરાબર છે એવી રીતે મીંડાવાળી સંખ્યા કરવાની પછી એની અંદર જેટલા ઉમેરવા પડે એટલા વત્તા કરીને લખવાના તો સત્યાવીસ વત્તા ત્રણ બરાબર ત્રીસ હવે ત્રીસ અહીંયા લખી દેવાના વત્તા દસ કરવાના એટલે ચાલીસ થઈ ગયા હવે ચાલીસ અહીંયા લખી દેવાના આપણે આ અઠ્ઠાવનવાળાઓ જવાબ આવવો જોઈએ ક્યાં અહીંયા અહીંયા અઠાવન જવાબ આવવો જોઈએ બરાબર છે હવે આ ચાલીસની અંદર કેટલા ઉમેરીએ તો અઠાવન થાય તો અઢાર ઉમેરીએ તો અઠ્ઠાવન થઈ જાય ચાલીસની અંદર જો ચાલીસની અંદર આપણે અઢાર ઉમેરીએ એટલે અઠ્ઠાવન થઈ જાય હવે શું કરવાનું ખબર છે આ ત્રણેયનો નો સરવાળો કરી દેવાનો અઢાર વત્તા દસ એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ ને આ ત્રણ એટલે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તો આપણો આ જે જવાબ છે એ જવાબ આમાં આવી ગયો